કાર્યાલયનો પ્રારંભ. 5000થી વધુ આગેવાનોએ કાર્યકરોને હાજરી આપી. વિછિયા ખાતે હાઈસ્કૂલ રોડ પર કોંગ્રેસ પક્ષના જસદણ વિછિયા 72 વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ કાર્યક્રમમાં આવ્યા. સંત અવધૂત રમિયાણી ગાંધીનગરથી પધારેલ સંત શ્રી વિશ્વનંદજી અને કુંવરજીભાઈ બાવળિયા અને જસદણ વિછિયાના આગેવાનોએ દીપ પ્રગટ્ય કરી કાર્યાલયનો શુભારંભ કર્યો. સભામાં વિશ્વનંદજીએ ભાજપને આડે હાથ લીધા અને નરેન્દ્ર મોદીને આડે હાથ લેતા કુંવરજીભાઈ બાવળિયાએ સભા સંબોધી અને ભરત બોઘરા ઉપર આકરા પ્રહારો કર્યા હતા. અને આજે જ્યારે ગુજરાતની તમામ પ્રજા ભાજપના જુઠ્ઠાણાથી ત્રાસી ગઈ છે, હારી ગઈ છે, કંટાળી ગઈ છે અને રડે છે, ગુજરાતની તમામ પ્રજા રડી રહી છે, ત્રાસી ગઈ છે, કંટાળી ગઈ જુઠ્ઠાણાથી. બીજેપી એટલે ભયંકર જુઠ્ઠાણા પાર્ટી. ત્યારે આપ સૌ સાથ સહકાર આપો, કોંગ્રેસ આવે છે અને જય ભવાની ભાજપ જવાની એ નારા સાથે બધા ગુજરાતમાં કોંગ્રેસી મિત્રો જોરદાર રીતે તનતોડ મહેનત કરીને કોંગ્રેસને બહુમતી દિલાવો, સરકાર રચો અને કુંવરજી બાવળિયા ડેપ્યુટી સીએમ બને એવું આશીર્વાદ આપું. બોલે ગજાનંદ ગણપતિ દેવની જય. ભરતભાઈ બોઘરા જસદણ વિછિયાની જનતાને ચૂંટણી તાણે લોભામણી લાલચો આપીને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. જસદણ વિછિયાની જનતા ભરત બોઘરાથી નારાજ થઈને ભાજપ સાથે છેડો ફાડી માલધારી સમાજ કોંગ્રેસમાં જોડાયા અને દરેક સમાજ ભરત બોઘરાથી નારાજ છે. ભરત બોઘરાનું કામ લોકોને ગુમરાહ કરી પોતાની પર્સનાલિટી કરવાની છે, રણનીતિ, એવું કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું. હવે ત્યાં જવા જેવું નથી. અહીંયા અમારા આ છાયા નીચે બેઠે તો ડાયરો અવાજ કરતો નથી. તમને લાગે છે મોંઝાઈ ગયો એવું? લગભગ તો નહીં આવે એક વાગે. અહીંયા આપણે તમારી પાસે વોટ્સએપમાં કે મેસેજ કરી દેજો કે અહીંયા ત્યાંથી બધા જ અહીંયા આવી ગયા છે, એટલે હવે તમારે ત્યાં આવવા જેવું નથી. તમે ધક્કો નહીં ખાવ તો ચાલશે. એવી એમને આ વિસ્તારનો ભય અને બીક પણ છે. અમને અમારા નિલેશભાઈ કહેતા એમ ત્યાં એને સ્કૂલો પર બધે બસ મૂકી દીધી છે. સંખ્યા ન થાય તો શાળાઓમાંથી વિદ્યાર્થીઓ લાવીને ખુરશીઓમાં બેસાડી દેવાનું એવું આયોજન પણ થઈ ગયું છે. એટલે તમારા અહીં બેઠા છો પણ છાનામાં અહીં કઈ ગામમાં ફોન કરી દીજો, તમારા ગામમાં ભાજપનો કાર્યકર હોય તો ઓલા ને ના પાડી દો કે ભૂંડા લાગશો, ભૂંડા કહી દે, હવે ત્યાં ન આવે કહી દો, ના પાડી દો. આ વિસ્તારમાં જે લોકો રહે છે એમનું પણ સમર્થન કોંગ્રેસ તરફી છે અને ખાસ કરીને જે પાસના કન્વીનરો બધા મિત્રો જે પાટીદાર સમાજના છે એમણે પણ એમ કહ્યું છે કે આ વિસ્તાર માટે અમે કોંગ્રેસને સમર્થન કરવાના છીએ અને કોંગ્રેસના ઉમેદવારને ખૂબ સારી બહુમતીથી જીતાડવાના છીએ. દેવરાજ મકવાણા, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, વિછિયા. ગીર સોમનાથ જિલ્લાની 90 સોમનાથ વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વેરાવળમાં બહોળી વસ્તી ધરાવતો ખારવા સમાજે આજે જાહેરમાં ભાજપને